हेलो डियर स्टूडेंट, आज ना आपनो विषय छे विज्ञान धोरण 7 पाठ 13 गति अने समय। तमे આગળના પાઠ બધા વિડિયોમાં જોયા હશે, વિડિયો ના જોતા હો તો વિડિયો જોજો અને પાઠનું વાંચન કરજો તો તમને વધારે ખબર પડશે। અને જે વિદ્યાર્થી મિત્રો વર્ગખંડમાં મારી જોડે ભણવા આવે છે એ તો અહીંયા ધ્યાન આપી ભણે જ છે અને અગત્યના પોઈન્ટ છે એ નોટબુકમાં પણ લખે છે તો તમે પણ નોટબુકમાં લખજો અને તૈયારી કરતા રહેજો। તો આપણે આજે આ વિડિયોમાં શું શીખવાનું છે તો આપણો પાઠ 13 છે ગતિ અને સમય। સમય વિશે થોડું ઘણું તમે જાણો છો, ગતિ વિશે પણ થોડું ઘણું જાણો છો, પણ કેવી રીતે ગતિ કરે પદાર્થ, કેટલો સમય લાગે છે, એના આલેખ બરાબર, અલગ અલગ પ્રકારની ગતિ અને ઝડપ, એને બધા વિશે આ પાઠમાં માહિતી મેળવવાની છે। તો અહીંયા પહેલો ટોપિક છે જુદા જુદા પ્રકારની ગતિના ઉદાહરણ। ટોપિક સમજાવતા પહેલા તમને હું સમજાવીશ કે ગતિ અને સમય બંને શું છે, બરાબર। કેમ આવો પાઠ આવ્યો તમે નામ વાંચ્યું એટલે સમજ્યા, ગતિ તો પંખો હોય તમારો, અહીંયા વર્ગખંડમાં પંખો છે, અત્યારે પંખો બંધ છે પણ આપણે સ્વિચ ચાલુ કરીએ તો શું થાય, પંખો ફરવા લાગે, બરાબર ને। હવે પંખો ફરવા લાગે તે પંખો ગતિ કરે છે, પાંખિયા એવું કહેવાય, સમજણ પડે છે, પાંખિયા ગતિ કરે છે એવું કહેવાય। હવે હું અહીંયા ઊભી છું પછી ચાલીને આગળ ખસું તો હું ગતિ કરું છું એવું કહેવાય, એ આપણી શું છે ગતિ। હું તમને કહું કે ચલો પૃથ્વીરાજ ચાલીને અહીંયા આગળ આવો તો પૃથ્વીરાજ એની બેન્ચ પરથી ચાલી બેસ્યો છે અત્યારે, ચાલીને મારી જોડે આવશે, બરાબર, તો એ ચાલીને આવે છે પોતાના પગ દ્વારા તો એને ગતિ કરી કહેવાય, સમજણ પડે છે, ઓકે। હવે એ છે ગતિ। હવે સમય, અત્યારે તમને એવી ખબર પડે કે બેલ પડે એટલે રિસેસ પડે છે, રિસેસનો ટાઈમ કેવો છે તો તમારા નાસ્તા માટેનો, અત્યારનો સમય કેવો છે તો આપણો પીરિયડ, તો એ પીરિયડ વિજ્ઞાનનો છે ભણવાનો સમય। રાત્રે શું કરો છો બધા, સૂઈ જાઓ છો એ સુવાનો સમય છે, પણ તમને એવી ખબર છે કે આપણે જો સમય છે એ સમયનું માપન કેવી રીતે કરીએ, પહેલાના સમયમાં લોકો કેવી રીતે માપન કરતા હતા, તમે બધા અત્યારે સમય જોવા શેનો ઉપયોગ કરો છો, બોલો આર્ય, ઘડિયાળ, વેરી ગુડ, ઘડિયાળનો ઉપયોગ કરો છો, બધાના ઘરમાં ઘડિયાળ છે કે નથી, ગુડ, તો બધા ઘડિયાળ પ્રમાણે જોઈ અને પછી સ્કૂલે આવા નીકળો છો, ઘરે જાઓ છો, ટ્યુશન જતા હોય તો ટ્યુશન જાઓ, કે મમ્મીએ પપ્પાએ કંઈ કામ બતાવ્યું હોય તો એ પણ કરતા હોવ છો, વાંચવાનો સમય અલગ રાખો છો, બરાબર, હોમવર્કનો સમય અલગ રાખો છો, એવું કરો છો, તો એ આપણો શું છે સમય। આપણે 24 કલાક હોય છે આપણી પાસે, કેટલા કલાક, 24 કલાક એક દિવસ માટે હોય છે ને એક દિવસમાં, હા કે ના, તો એ જે 24 કલાક છે એનો આપણે શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, અને એ છે આપણો સમય। હવે જુદા જુદા તમે ધોરણ 6 માં અલગ અલગ પ્રકારની ગતિ વિશે અભ્યાસ કર્યો છે, કઈ કયા પ્રકારની ગતિ આવતી હતી કોઈને યાદ છે, બોલો વંશ, વર્તુળાકાર ગતિ, ગતિ આવર્ત ગતિ, યસ, વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ અને ત્રીજી કઈ છે આવર્ત ગતિ, કયા પ્રકારની આવર્ત ગતિ। હવે ત્રણેય પ્રકારની ગતિ એની વ્યાખ્યા અને એના ઉદાહરણ ધોરણ 6 માં તમે ભણીને આવ્યા છો, હા કે ના, પણ વિદ્યાર્થી મિત્રો તમારે એક ધોરણમાંથી જ્યારે તમે બીજા ધોરણમાં જાઓ છો ત્યારે તમારે ભૂલી જવાનું નથી, તમારે યાદ રાખવાનું છે કે કયા ધોરણમાં તમે શું ભણ્યા અને કઈ વ્યાખ્યા શીખી। કોઈને વર્તુળાકાર ગતિ એટલે શું ખબર છે, ચલો બોલો, બોલો વંશ, વસ્તુ ગોળ ગોળ ફરે, વસ્તુ ગોળ ગોળ ફરે એ ઠીક છે કે ચલો વર્તુળાકાર ગતિ, બરાબર, પણ પ્રોપર વ્યાખ્યા આપણે શું લખીએ વિજ્ઞાનમાં, કો
કોઈ નહીં, તો કોઈ એક નિશ્ચિત બિંદુથી પદાર્થ એની આસપાસ ગોળ ગોળ ફરે છે. કેવા માર્ગે? વર્તુળાકાર માર્ગે. તો એ પ્રકારની ગતિને કહેવાય છે વર્તુળાકાર ગતિ. આવર્ત ગતિમાં શું આવશે વ્યાખ્યા? તો કોઈ એક પદાર્થ એ પોતાની ગતિનું શું કરે છે? નિશ્ચિત સમયે પુનરાવર્તન કરે છે. તો એ પુનરાવર્તન થતું હોય એવી ગતિને શું કહેવાય? આવર્ત ગતિ. જેમ કે પંખાના પાંખિયાની ગતિ એ ગોળાકાર વર્તુળાકાર ગતિ છે, પણ વૃક્ષોના જે પર્ણો હોય પાંદડા એ હલતા હોય છે હવામાં ઉપર નીચે, એ કેવા પ્રકારની ગતિ છે? બોલો આર્ય. હા, લોલક. એને કેવી કહેવાય? આવર્ત ગતિ. બરાબર, લોલકની ગતિ પણ એ આવર્ત ગતિ છે. અને ત્રીજી છે સુરેખ ગતિ. તો સુરેખ ગતિ એટલે શું? સીધા રસ્તે કે સીધા માર્ગે થતી પદાર્થની ગતિને સુરેખ ગતિ કહેવાય છે. ફરીથી વ્યાખ્યા કહું કે સીધા માર્ગે થતી પદાર્થની ગતિને સુરેખ ગતિ કહેવાય છે. ત્રણેય ગતિ વિશે સમજણ પડી કે ના પડી? હવે આગળ જુઓ. ઉદાહરણ પાઠ્યપુસ્તક લાયા છો બધા? તો નોટબુકમાં આપણે લખવાનું છે ગતિના ઉદાહરણ અને ગતિના પ્રકાર, અથવા તો તમે પાઠ્યપુસ્તકમાં પણ લખી શકો છો. ચલો, કૂચ કરતા લશ્કરના જવાનો. પહેલું અવાર પહેલા કોષ્ટક બનાવી દઈશું આપણે ગતિના ઉદાહરણ ગતિના પ્રકાર. હવે ગતિના ઉદાહરણ ગતિના પ્રકાર પહેલું છે કૂચ કરતા લશ્કરના જવાનો. ચલો બોલો કયા પ્રકારની ગતિ કરશે? બોલો પક્ષા. સુરેખ ગતિ. બરાબર, સુરેખ ગતિ. બીજું બોલો ફ્રેન્ડ્સ. સીધા રસ્તા પર ગતિ કરતું હોય તો આની સુરેખ ગતિ. યસ રાઈટ, વેરી ગુડ. સીધા રસ્તા પર ગતિ કરતું વળત ગાડું શું આવશે? સુરેખ ગતિ. વેદાંત બોલો. દોડતા ખેલાડીના હાથ આવક ગતિ. વેરી ગુડ, દોડતા ખેલાડીના હાથ. કઈ ગતિ? આવર્ત ગતિ. ચલો આગળ. ગતિમાં રહેલી સાયકલના પેડલ, પેડલની વાત છે. તમારે લખવાનું છે મારી સાથે. હો, ગતિમાં રહેલી સાયકલના પેડલ. બોલો ધારા. વર્તુળાકાર પેડલ વર્તુળાકાર ગતિ આવશે.
તો આપણે પેડલ મારીએ છે ફરી કે આવે ઉપર ગોળ ગોળ ફેરવીએ છીએ વર્તુળાકાર ગતિ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ બોલો સીડ વર્તુળાકાર ગતિ બરાબર આગળ હિંચકાની ગતિ બોલો આવર્ત ગતિ બરાબર આવર્ત ગતિ લખ્યું લોલકની ગતિ આવર્ત ગતિ લોલક અને હિંચકો આવર્ત ગતિ કરે છે બંને ઉદાહરણ લખવાના હવે આ તો જોયા જુદા જુદા પ્રકારની ગતિના ઉદાહરણ આપણો સામાન્ય અનુભવ કે છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ કેવી હોય ઝડપી જેમ કે આપણો હિંચકો હિંચકો કેવી ગતિ કરે ઝડપી બરાબર હવે ચલો આગળ જોઈએ ધીમી કે ઝડપી આગળનો પોઈન્ટ આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતા વધુ ઝડપી ગતિ કરતા હોય છે વળી એક પણ કોઈ એક પણ વાહન જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય હવે અત્યારે રોડ પર ઘણા બધા વાહનો જઈ રહ્યા હોય તો એ વાહનો કેવા પ્રકારની ગતિ કરે ઘણા વાહનો એવા હશે કે સુપર ફાસ્ટ સ્પીડમાં જતા હશે અને ઘણા ધીમે ધીમે પણ જતા હશે તો કેવા પ્રકારની ગતિ કહેવાય ઝડપી અને ધીમી બે પ્રકાર સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો પથ કેવો સુરેખ અને ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો ધીમા કે ઝડપી બે સમૂહ પાડવાના તમે કેવી રીતે નક્કી કરશો કે કયું વાહન ધીમી કે ઝડપથી ગતિ કરે છે જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતા વધુ ઝડપી ગતિ કરે છે સીધે સીધો રસ્તો હોય એટલે જે વાહન આગળ જાય ફટાફટ આગળ વધવા લાગે એ વાહનની ગતિ કેવી કહેવાશે બીજા વાહન કરતા ઝડપી અને જે વાહન પાછળ રહી જાય એની ગતિ કેવી કહેવાય ધીમી ખબર પડે છે જો પ્રવૃત્તિ 13.1 વાંચો સીડ પ્રવૃત્તિ 13.1 વૃદ્ધિ 13.1 જુઓ તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે હવે આકૃતિ 13.2 જુઓ જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આ બધામાંથી કયો વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે વળી આ બધામાંથી કયો વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે આપણે આ આપણે આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની છે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને ગતિ ધીમી અને કેટલાક પદાર્થોને ગતિ ઝડપી હોય છે મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો ધારો કે બસ ગતિ સૌથી વધુ તે નક્કી કરવું સરળ છે તે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય હવે અહીંયા જુઓ શું કીધું છે તો આકૃતિ તમે દેખી શકો છો ચિત્ર આપેલું છે પાઠ્યપુસ્તકમાં બરાબર અત્યારે મેં તમને કંઈ લખવાનું કીધું નથી તો બધા ધ્યાન પાઠ્યપુસ્તકમાં જ આપજો છેલ્લી બેન્ચ પર બેઠેલ આર્ય અહીં ધ્યાન આપો હવે જુઓ ચિત્ર દેખાય છે હા કે ના કેટલી ગાડીઓ છે આંગળી ઊંચી કરી જવાબ આપજો બોલો પૃથ્વીરાજ 9 ગાડીઓ છે હવે પહેલા ચિત્રમાં અને બીજા ચિત્રમાં તમને શું ફરક દેખાય છે
कई गाड़ी सौथी वधारे आगळ देखाय छे? बोलो सुहानी। लीला कलर। लीला कलर नी गाड़ी, बराबर। जो लीला कलर नी गाड़ी पहला पाछळ हती, बीजा चित्र मां ते केवी छे? आगळ। धारो के तमने अंतर आपी दीधुं होय कि 100 मीटर अंतर छे, तमे दौड़वानी स्पर्धा जोई हशे, जोई छे बधाए? के आजे रमतवीरो होय छे એ દોડવા માટે જાય, ઓલિમ્પિક હોય કે નેશનલ લેવલે જાય, બરાબર છે? તો એમાં શું એમને અંતર નક્કી હોય, પછી આ પોલીસની દોડની એક્ઝામ હોય ને એમાં કે આટલા કિલોમીટર, 5 કિલોમીટર દોડવાનું હોય, તો અહીંયા અંતર નક્કી હોય. હવે વાહનોને આપણે વાત કરીએ વાહનોની, તો 100 મીટર અંતર નક્કી છે, 5 વાહનો લીધા છે, તો જે વાહન સૌથી ઓછા સમયમાં 100 મીટર અંતર કાપી લે એની ગતિ કેવી કહેવાય, ઝડપી કે ધીમી? ઝડપી કહેવાય. અને જે ઓછા સમયમાં કાપે તેને કેવી કહેવાય? બોલો. ધીમી. સમજણ પડે છે? હા કે ના? હવે અહીંયા અંતર આપ્યું હતું કે 100 મીટર. હવે સમય આપ્યો હોય કે 1 કલાક. કેટલા કલાક? 1 કલાક. એવું કીધું હોય કે 1 કલાકમાં 5 વાહનોને વધારેમાં વધારે જેટલું અંતર કાપવું એટલું કાપી શકાય, તો 5 વાહનોમાં કેવી રીતે નક્કી કરીશું કે કોને વધુ અંતર કાપ્યું ને કોની ગતિ ઝડપી છે? તો જે 1 કલાકમાં સૌથી વધારે અંતર કાપશે, બરાબર, 1 કલાકમાં કોઈ 100 કિલોમીટર કાપી લે, કોઈ 80 કિલોમીટર, કોઈ 50 કિલોમીટર, કોઈ 30 કિલોમીટર, જે પ્રમાણે કાપે અંતર, તો જેણે વધુ અંતર કાપ્યું હોય તેની ગતિ ઝડપી કહેવાય. સમય અને અંતર બંનેમાં ફરક છે, વિચારવાનું, મગજ લગાવવાનું, ખબર પડે છે ને? તો અહીંયા જુઓ, હવે વાત કરીએ કે ઝડપ વાહન, ઝડપ ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટર રેસની વાત કરી, હવે આપણો પોઈન્ટ છે ઝડપ. કયો પોઈન્ટ છે? ઝડપ. તમે એવું કહેતા હોય કે આ વાહન તો બહુ ઝડપી ગતિ કરે છે, એવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? આ ઝડપ ઇંગ્લિશમાં કહેવાય સ્પીડ. ઇંગ્લિશ શબ્દ પણ તમારે યાદ રાખવાના કે તમે ઝડપ શબ્દથી પરિચિત છો, એની વ્યાખ્યા ઓછા સમયગાળામાં કાપેલું આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ કમ અંતર કપાય એવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. મેં તમને કીધું અંતર આપી દીધું હોય તો સમય કેવો લાગે? ઓછો, તો એ ઝડપી કહેવાય. સમય આપ્યો હોય અને વધુ અંતર કાપે તો એની ઝડપ કેવી કહેવાય? વધારે. સમજણ પડે છે? તો અહીંયા એકમ સમયગાળામાં 2 કે તેથી વધુ વાહનો પૈકી કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું અંતર ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. ધારો કે 1 કલાકમાં 1 બસ 50 કિલોમીટરનું અંતર કાપે, 1 બસ 30 કિલોમીટરનું અંતર કાપે, તો કઈ બસની ઝડપ વધુ કહેવાય? બોલો જતીન. યસ, 50 કિલોમીટર જેણે કાપ્યું હોય એની ઝડપ વધુ કહેવાય. તો પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. લખો વ્યાખ્યા.
પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. હવે જુઓ, કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. કાર એક કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે તો એની ઝડપ, જો કે કાર ભાગ્યે જ અચક ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે. ઘણીવાર એવું હોય કે કાર ફટાફટ ગતિ ઝડપી ગતિ કરતી હોય, પણ આગળ જતા વચ્ચે માર્ગમાં કશું આવે તો શું થાય, તો એની ગતિ ધીમી પડી જાય. બરાબર ને? કઈ સીધે સીધા બધા એક જ સરખા ઝડપથી આપણે ગતિ કરીએ એવું બની શકે નહીં. તો જુઓ, એક કલાક દરમિયાન ઘણીવાર એવું હોય કે કાર અચળ ઝડપે પણ ગતિ કરે છે અને ઘણીવાર કરતી પણ નથી. મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ ઝડપ તરીકે દર્શાવાશે. અહીંયા ઝડપની બીજી વ્યાખ્યા છે, પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને ઝડપ કહે છે. સમજ્યા? હા કે ના? હવે ઝડપનું સૂત્ર આપણે લખીશું. ઝડપ બરાબર કાપેલું અંતર અને નીચે તે માટે લાગતો સમય, એનું સૂત્ર છે. કુલ સમય લેવાનો છે. હવે રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. તો જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેમને અનિયમિત ગતિ કરે એવું કહેવાય. તમારે શીખવાનું છે અનિયમિત ગતિ. તો સીધા રસ્તે જતો હોય કોઈ પણ ગાડી છે કે કોઈ બાઇક છે કે કઈ પણ, તો એની ઝડપ બદલાતી રહે તો એની ગતિ કેવી કહેવાય? અનિયમિત ગતિ. પરંતુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહેવાય છે. તો નિયમિત ઝડપવાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ જે મળે એ જ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય અને એના દાખલા પણ આપણે આવશે પાઠમાં એવું તમને સમજાવીશ કે ઝડપ કેવી રીતે શોધી શકાય. તમે ધોરણ 6 માં કેવી રીતે અંતર માપીએ તો આપણે શીખી ગયા છીએ. બરાબર ને? અંતરનું માપન બે શહેરો વચ્ચે કિલોમીટરમાં થાય, નાના પદાર્થ હોય તો મીટર સેન્ટીમીટરમાં થાય, અવકાશમાં રહેલા પદાર્થો વચ્ચે અંતર માપવું હોય તો પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારે શું શીખવાનું છે? ઝડપ એટલે શું, ઝડપની વ્યાખ્યા, એનું સૂત્ર, એમાંય પાછું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, તફાવત પૂછાય તો પણ તમને આવડવો જોઈએ. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીશું માહિતી. મેં તમને વિડીયોમાં જે કંઈ પણ સમજાવ્યું એ તમે ઘરે પાઠ્ય પુસ્તકમાં વાંચન કરજો, વિડીયો જોજો, અગત્યના પોઈન્ટ નોટબુકમાં લખજો અને તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.